ને મિત્રો, રિઝનિંગના સમની અંદર અગાઉની પરીક્ષા 6 ઓગસ્ટ 2017માં કન્ડક્ટરની લેવાયેલી, એમાં પૂછાયેલો આ સમ છે. અહીં શ્રેણી પૂછી છે અને એમ કહ્યું છે કે આગળ શું સંખ્યા આવે, એટલે કે 24 પછી શું આવે. તો ચલો જરા જોઈએ કે કેવી રીતે શ્રેણી છે. મિત્રો, જે લોકો ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે એના માટે તો સાવ સરળ છે. જે સાવ નવા જોડાઈ રહ્યા છે તો એમના માટે કે ભાઈ 36 અને 34નો ડિફરન્સ કેટલો છે, તો તમે તરત કહેશો કે સર 2 ઓછા થાય છે. પછી તો કે હવે 4 ઓછા થાય છે. પછી તો વળી પાછા 2 ઓછા થાય છે. પછી તો હવે 4 ઓછા થાય છે. તો હવે કેટલા ઓછા થાય? યસ, 2 ઓછા થાય. અને 24માંથી 2 ઓછા થાય તો જવાબ કેટલો આવે? 22. તો આનો જવાબ શું આવશે? 22. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. અહીં તમને રિઝનિંગના સમમાં કંઈક એવું પૂછ્યું છે કે જે લગભગ આવડી જાય જો થોડીક ઉતાવળ ન કરો તો. વાત એવી છે, માતા છે અને પિતા છે. જેમ કે આ માતા છે, આ પિતા છે, હે ને, અને સાથે સાથે શું છે, 6 પુત્રો છે. તો જુઓ જે 1 2 3 4 5 6, બરાબર. તો આ 6 પુત્રો છે અને દરેક પુત્રની એક બેન છે, એક જ બેન છે. એટલે હવે શું થાય કે દાખલા તરીકે આની સાથે એક બેન, આની સાથે, એમ નથી કરવાનું, કારણ કે જે પુત્રો છે એની સાથે જ એક બેન છે. જુઓ જી, તો કેટલા લોકો થયા? જો આ બધા ભાઈઓ છે, 6 ભાઈઓ, એને એક બેન, તો આની આ બેન થઈ, આની આ બેન થઈ, આની આ, બધાને બેન તો થશે જ, રાઈટ. તો બસ આટલા મેમ્બર થયા. જોજે, 6 ભાઈઓ છે, એક બેન છે અને પતિ પત્ની, એટલે કે આમના માતા પિતા. જોજે કેટલા થયા? 6 7 8 ને 9. તો 9 જવાબ તમારા માટે રેડી છે. ઘણા લોકો ઉતાવળમાં આ દરેકને બેન છે એમ માની અને 6 6 બેન 6 6 12 ને 2 14 એવું કરી આવે, પણ ટેન્શન નથી, એ લોકોએ 14 છે એ વિકલ્પ પણ આપ્યો નથી. એટલે કે પ્રમાણમાં એકદમ આ સહેલું છે. તો મિત્રો, આવું હોય છે કન્ડક્ટરની એક્ઝામમાં અગાઉ પૂછાયેલું, અને નવું પૂછાય તો પણ ટેન્શન નથી, કારણ કે તમારી તૈયારી જોરશોર છે. મિત્રો, સ્ટાફ સિલેક્શનની અંદર બહુ ઓછા લોકો અત્યારે પેપર દેવા જઈ રહ્યા છે, એટલે જરૂરથી જજો અને તમામ મેથ્સ રિઝનિંગના આપણી ચેનલના વિડીયો જોઈ નાખજો, કારણ કે જે લેવલ છે એ તમે બરોબર પકડી લેશો અને એમાં ફૂલ માર્ક્સ મળી જશે. અને મિત્રો, ઇંગ્લિશ અને જીકે પણ કંઈ ખાસ અઘરું હોતું નથી. તો આળસ ન કરતા સ્ટાફ સિલેક્શનની અચૂક પરીક્ષા દેવા જજો, કારણ કે એ પણ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, ફૂલ પગાર સાથેની વાત છે. તો મિત્રો, બસ આનંદથી કામ કરતા રહેજો, નવી નવી વાત મૂકતા રહેશો અને આગળ આગળ શીખતા રહેશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.